કલમને મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઇલી અપડેટ્સ. નમસ્કાર, આજ 18 ઓક્ટોબર શુક્રવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યેન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ડોક્ટર મનોજ નકુમને કોંગ્રેસી કોર્પોરેટર જેનબબેન ખફીએ ફડાકા માર્યા હતા એવા સમાચાર વહેતા થયા હતા. આ મુદ્દે આરોગ્ય કર્મીઓએ વીજળીક હડતાલ પણ કરી હતી. કમિશનરે યોગ્ય પગલાંની ખાતરી આપતા આવી હડતાલ સમેટાઈ લેવાઈ હતી. આ મુદ્દે ડોક્ટર મનોજ નકુમે આરોપી જેનબબેન ખફી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી કલમ 323, 332, 504, 504, 114, 186 તથા 365 હેઠળ ગુનો નોંધેલો છે. બીજી તરફ જેનબબેન તથા વિરોધ પક્ષ આવી ઘટના બની જ ન હોવાનું કહે છે. જેનબબેન વિરુદ્ધ રાજકીય દ્વેષથી કાર્યવાહી થતી હોવાનો આરોપ વિરોધ પક્ષ લગાવી રહ્યો છે. આ મુદ્દે નોંધાયેલી એફઆઈઆર પણ ખોટી હોવાનો દાવો કરી વિરોધ પક્ષે તપાસની માંગણી કરી છે. આ મુદ્દે એસપીને આવેદન પણ પાઠવવામાં આવ્યું છે. જામનગર ડેન્ગ્યુની બીમારીનું એપિસેન્ટર બની ગયું છે. રોગચાળો નાબૂદ કરવા તંત્ર વિવિધ પ્રયાસો કરી રહ્યું છે. દવાનો છંટકાવ અને સફાઈ કામગીરી ચાલી રહી છે. આ સાથે જ જનજાગૃતિ ઝુંબેશનો પણ આરંભ કરવામાં આવ્યો છે. શેરી નાટકો દ્વારા લોકોને સાવધાની રાખવા સમજણ પણ આપવામાં આવી રહી છે. તેમ છતાં ડેન્ગ્યુનો પ્રકોપ ઓછો થતો જ નથી. જીજી હોસ્પિટલમાં આજે ડેન્ગ્યુના વધુ 42 દર્દીઓ નોંધાયા છે. જામનગરના શાક માર્કેટ વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી થઈ હતી. એસ્ટેટ વિભાગે પોલીસ સાથે સતત બીજા દિવસે આ કામગીરી ચાલુ રાખી હતી. તંત્રએ 20થી વધુ પથારાવાળાઓનો સામાન જપ્ત કર્યો હતો. 9 રેકડીઓ પણ કબજે કરાઈ હતી. ઉપરાંત 1 દુકાનદારનો માર્ગ પર નડતરરૂપ સામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને મૂડીકરણની દ્રષ્ટિએ પાછળ રાખી દીધું છે. રૂપિયા 9.1 લાખ કરોડની મૂડી સાથે રિલાયન્સ દેશની નંબર 1 કંપની બની ગઈ છે. રિલાયન્સે વર્ષ 2018-19માં કુલ 6.23 લાખ કરોડ રૂપિયાનો વેપાર કર્યો હતો. આ ઉપરાંત રિલાયન્સ ત્રિમાસિક 10,000 કરોડથી પણ વધુ નફો કરનારી દેશની પ્રથમ કંપની બની ગઈ છે. આગામી 21 અને 22 ઓક્ટોબરે પુરુષામૃત યોગ આવી રહ્યો છે. આ દિવસે સોના ચાંદીની ખરીદી સુકનવંતી ગણાય છે. દિવાળી પૂર્વે આ યોગના ઉપક્રમે જામનગરના જ્વેલર્સ ખાસ ઓફરો લાવ્યા છે, જેમાં ડિસ્કાઉન્ટથી લઈ આભૂષણ ઘડામણમાં છૂટ આપવામાં આવી છે. નવનીત જ્વેલર્સ, મનાલી જ્વેલર્સ, કેડી જ્વેલર્સ, શ્રી બાલકૃષ્ણ જ્વેલર્સ, મુરલીધર જ્વેલર્સ, ન્યૂ વિશાલ જ્વેલર્સ, વૃંદાવન જ્વેલર્સ ખિલોસવાડા તથા NN જ્વેલર્સ ખિલોસવાડામાં આ વિશેષ ઓફરો ઉપલબ્ધ છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.